નમસ્કાર મિત્રો સ્પેપ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો લખી વાંચી શકે તેવા તથા ધોરણ બાર પાસ પર એક ભરતી આવેલી છે મિત્રો અહીંયા ઘણી બધી જગ્યાઓ છે ઘણા બધા મિત્રો અહીંયા અરજી કરી શકે છે તમે અરજી કરી શકો કે નહીં મિત્રો આના માટે આપણે આખો વિડીયો જોઈએ તમારે જો અરજી કરવી હોય તો તમે કઈ રીતે કરી શકો આના માટે શું લાયકાત જોઈએ કઈ રીતે ડોક્યુમેન્ટ મોકલાવાના છે વગેરે વગેરે મિત્રો અહીંયા સંપૂર્ણ આ વિડીયોમાં ચર્ચા કરેલી છે તો મિત્રો ફટાફટ આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ મિત્રો અહીંયા તલોદ નગરપાલિકામાં જાહેરાત આવેલી છે જિલ્લો અહીંયા સાબરકાંઠા છે જગ્યાનું નામ જગ્યાની સંખ્યા વર્ગ તથા શૈક્ષણિક લાયકાત કેટલો પગાર છે અહીંયા દર્શાવેલું છે તથા વાઇઝ જે જગ્યાઓ છે અહીંયા દર્શાવેલી છે અહીંયા જે જગ્યાનું નામ છે પહેલું એ ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર છે ટોટલ આઠ જગ્યા છે મિત્રો અહીંયા એચએસસી પાસ સીસીસી પરીક્ષા પાસ આ તમારી શૈક્ષણિક લાયકાત છે પગાર ધોરણ ઓગણીસ હજાર નવસોથી ત્રેસઠ હજાર બસો સુધીનું છે અહીંયા અનુસૂચિત જનજાતિ માટે એક જગ્યા છે શારીરિક શૈક્ષણિક પછાત વર્ગ માટે બે જગ્યા છે બિન અનામત એના માટે ત્રણ જગ્યા છે સ્ત્રી અનામત માટે એક જગ્યા છે ટોટલ અહીંયા આઠ જગ્યાઓ છે ફાયરમેન માટે એક જગ્યા છે જે બિન અનામતની છે ફાયરમેન માટે જે શૈક્ષણિક લાયકાત છે એ એચએસસી પાસ એકેડમી ટેકનિકલ અથવા તો ફાયર સર્વિસ સેન્ટરનો એલિમેન્ટરી કોર્સ પાસ અથવા ફાયરમેન આઈટીઆઈ પાસ એમાં જે પગાર છે ઓગણીસ હજાર નવસોથી ત્રેસ બાસઠ હજાર ત્રણસો સુધીનો છે અનામતની એક જગ્યા છે ફાયર ઇન્સ્પેક્ટર માટે એક જગ્યા છે એમાં એચએસસી પાસ સીસીસી પાસ નેશનલ ફાયર સર્વિસ કોલેજ ગૃહ મંત્રાલય ભારત સરકારનો જે સબ ઓફિસરનો કોર્સ હોય એ પાસ હોવો જોઈએ પચીસ હજાર પાંચસો સુધી એક્યાસી હજાર સો પગાર ધોરણ છે બિન અનામતની એક જગ્યા છે અહીંયા ટાઉન પ્લાનર માટે બી સિવિલ અને સીસીસી પરીક્ષા પાસ હોવી જોઈએ સફાઈ કામદાર માટે ચાર જગ્યા છે અહીંયા ફક્ત લખી વાંચી શકે તેવા ઉમેદવારો માગેલા છે અગિયાર જગ્યાઓ છે અહીંયા હવે આ બધી જગ્યા માટે તમે અરજી કઈ રીતે કરી શકો એ આપણે જોઈએ અહીંયા જે અરજી પ્રસિદ્ધ થઈ છે એમાં ત્રીસ દિવસ સુધીમાં ચીફ ઓફિસર શ્રી તલોદ નગરપાલિકા તલોદ જિલ્લો સાબરકાંઠા ખાતે ફક્ત રજિસ્ટર પોસ્ટ અથવા તો સ્પીડ પોસ્ટથી તમારે અરજી મોકલી આપવાની છે અરજદારે અરજી સાથે તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઇઝનો ફોટો એક નાંગ સાડા છોડ્યાનું પ્રમાણપત્ર શૈક્ષણિક લાયકાતની સ્વપ્રમાણિત નકલ રજૂ કરવાની રહેશે અને તમારે જે કંઈ બીજા ડોક્યુમેન્ટ હોય આ બધા ડોક્યુમેન્ટ તમારે રજૂ કરવાના છે ઉપરોક્ત તમામ જગ્યાઓ માટે અરજી સાથે બિન અનામતના ઉમેદવારો જે છે એમને ત્રણસો રૂપિયાનો જે ચીફ ઓફિસર તલોદ નગરપાલિકા તલોદ નામના ડિમાન્ડ ડ્રાફ્ટ મોકલવાનો રહેશે સફાઈ કામદારોની જગ્યા માટે કોઈપણ પ્રકારની ફી ભરવાની નથી અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ શૈક્ષણિક પછાત વર્ગના તથા આર્થિક નબળા વર્ગના ઉમેદવારોએ કોઈપણ પ્રકારની ફી ભરવાની નથી અરજી કવર ઉપર જે જગ્યા માટે અરજી કરેલી છે તે જગ્યાનું નામ તમારે સ્પષ્ટપણે દર્શાવવાનું રહેશે સફાઈ કામદારની ભરતી રૂબરૂ મુલાકાતની જોગવાઈ અનુસાર કરવામાં આવશે એક ઉમેદવાર એક જગ્યા માટે અરજી કરી શકશે અરજીનો જે નમૂનો છે એ તલોદ નગરપાલિકાની જે વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ તલોદ એનપી ડોટ ઓઆરજી પરથી મળી રહેશે અને મિત્રો આ જે જાહેરાત છે એ એક એક બે હજાર વીસ તારીખે પ્રસિદ્ધ થઈ હતી એટલે કે આ તારીખથી ત્રીસ દિવસની અંદર તમારે અરજી મળી જાય તે રીતે અરજી મોકલાવાની છે વિડીયો મિત્રો વધુમાં વધુ શેર કરો જેથી જેને જોબ માટે જરૂરિયાત હોય તે નોકરી મેળવી શકે અને મિત્રો નવા વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા લઈએ થેન્ક યુ